હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું લીલા ચણાની દાળ. જો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો આપણે જોઈએ કે લીલા ચણાની દાળ કેવી રીતે બને. ચણાની દાળ બનાવવા માટે આપણે ચણાને ફોલીને આ રીતના લઈ લેવાના છે. મેં લગભગ 250 ગ્રામ જેટલા ચણા લીધા છે. તેને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું. તેની આપણે કરકરી પેસ્ટ બનાવવાની છે. જો તમારે ચણા બાફીને પેસ્ટ બનાવી હોય તો તમે બાફીને પણ બનાવી શકો છો. આ રીતની પેસ્ટ બનાવવાની છે. ત્યારબાદ આપણે બીજા મસાલા જોઈ લઈશું. તેમાં ડુંગળીની પેસ્ટ, ટામેટાની પેસ્ટ અને લીલા લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે. હવે એક પેનમાં આપણે 4-5 ચમચી તેલ એડ કરવાનું છે. ચણાની દાળમાં તેલ થોડું આગળ પડતું એડ કરવાનું છે. અમુક શાક એવા હોય છે જેમાં થોડું આગળ પડતું તેલ હોય તો જ સારું લાગે છે. હવે તેમાં 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરવાની છે. ત્યારબાદ તેમાં આપણે લીલા લસણ અને લીલા મરચાંની જે પેસ્ટ બનાવીને રાખી હતી તેને એડ કરી તેને થોડીવાર સાંતળવા દેવાની છે. તે થોડીવાર ચડે પછી આપણે બીજી પેસ્ટ નાખવાની છે, કેમ કે લસણ આપણને કાચું ના લાગે. તેના માટે કાચા ચણાને પેસ્ટ બનાવીને લઈએ તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. બાફેલા ચણાનો એટલો સારો ટેસ્ટ નથી આવતો. ત્યારબાદ આપણે લીલા લીમડાના પાન એડ કરવાના છે. આપણું લસણ સારી રીતે ચડી ગયું છે તો હવે આપણે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરી લેવાની છે. આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તેને પણ આપણે લગભગ 5 મિનિટ માટે ચડવા દેવાનું છે, જેથી ડુંગળી પણ આપણે કાચી ના લાગે. શિયાળામાં લીલા ચણાની દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે તેમાં ટામેટાની પેસ્ટ એડ કરવાની છે. તેને પણ એકવાર આપણે સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ આપણે આમાં થોડું પાણી એડ કરવાનું છે, જેથી આપણા આ મસાલા સારી રીતે ચડી જાય. મસાલા જલ્દીથી ચડી જાય તે માટે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે. મીઠું એડ કરવાથી મસાલા ચડવામાં સહેલાઈ રહે છે. હવે આને ઢાંકીને લગભગ 10 મિનિટ માટે આપણે રહેવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું કે મસાલા સારી રીતે ચડ્યા છે કે નહીં. તેને એકવાર આપણે હલાવી લેવાનું છે. તો તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે આમાં 1 ચમચી મરચું, 1/2 ચમચી હળદર, ધાણા જીરું અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરવાનો છે. આને આપણે સારી રીતે મિક્સ કરશું, જેથી આ મસાલાના ગઠ્ઠા ના રહે. આ મસાલાને લગભગ 5 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે જે ચણાના દાળની પેસ્ટ બનાવીને રાખી હતી હવે આને આપણે એડ કરી લેવાની છે. આને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી તે મસાલામાં
સારી રીતે મિક્સ થઈ જાય. શિયાળામાં આપણને મસાલા સારા એવા પ્રમાણમાં મળી રહે છે, તેથી આવા શાક શિયાળામાં ખૂબ સરસ લાગે છે. હવે આપણે એમાં એક ગ્લાસ પાણી એડ કરવાનું છે. ચણા આપણે કાચા લીધા છે, તેથી તેને ચડવા માટે આપણે પાણી એડ કરવું પડે. હવે આપણે એને લગભગ 15 મિનિટ સુધી ચડવા દેવાનું છે, પરંતુ વચ્ચે વચ્ચે ખોલીને તેને હલાવતા રહેવાનું છે, કેમ કે ચણાની દાળ નીચેથી ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતના વચ્ચે વચ્ચે હલાવતો રહેવાનું, નીચેથી હલાવવાનું જેથી ચણાની દાળ ચોટે નહીં. થઈ જાય એટલે આપણે તેમાં અડધું લીંબુ એડ કરવાનું છે. લીંબુનો ટેસ્ટ આમાં સારો આવે છે. જો તમારે ના નાખવું હોય તો તમે ના નાખો તો પણ ચાલે. હવે આને આપણે એકવાર સારી રીતે હલાવી લઈશું. તો આપણી ચણાની દાળ રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કેવી સરસ એવી ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આના ઉપર આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો તૈયાર છે આપણી સરસ ટેસ્ટી લીલા ચણાની દાળ. થેન્ક યુ.